છે, ઉદાહરણ અગિયાર છે, એટલે કે એમાં રોકાણની પ્રવૃત્તિ, રોકડની પ્રવૃત્તિમાંથી ઉભો હતો રોકડ પ્રવાહ, એના વિશેનું ઉદાહરણ અને એની પૂર્ણ થિયરી સમજવાની છે. તો એમાં પાકા સરવૈયાનું આપણે ગયા વખતે પણ જોયું હતું કે જે મિલકતો બાજુ ચાલુ મિલકતો સિવાય અને તે સાથે મિલકતો સાથે સંકળાયેલા જે કંઈ ફેરફારો હોય એ અંગે રોકાણ પ્રવૃત્તિના વ્યવહારો લેવામાં આવે છે. હવે એમાં કાકા સરવૈયાના મિલકત લેણા બાજુ જે કંઈ મિલકતોમાં ફેરફારો એવા ચાલુ મિલકતો સિવાય તો કે બિનચાલુ મિલકતોનું ખરીદ વેચાણ, જેમાં કાયમી મિલકત જેમ કે જમીન, મકાન, પ્લાન્ટ, યંત્ર, ફર્નિચર વગેરે. ત્યાર પછી અદૃશ્ય પણ આવ્યું છે, પેટન્ટ, ટ્રેડમાર્ક, એ પણ. એનું પછી બિનચાલુ રોકાણનું ખરીદ વેચાણ, ધીરેલી લોન અને ધીરેલી લોન પરત. ત્યાર પછી નફા નુકસાન પત્રકમાંથી એની પણ વિગતો છે, જે નફા નુકસાનના પત્રકમાંથી એને રદ કરી અને રોકાણના પ્રવૃત્તિમાં એને દર્શાવવામાં આવે છે. જેમાં આવે છે, આ વસ્તુ ખાસ નોટ પણ કરી લેજો, આપણે આ દાખલા તો પૂછાઈ શકે એમ પણ છે, કે રોકાણ ઉપર મળ્યા વ્યાજ જે નફા નુકસાનમાં આવે પણ આપણે એને અહીંયા ત્યાં રદ કરી અને અહીંયા દર્શાવવાનું છે. રોકાણ ઉપર મળેલ ડિવિડન્ડ, મિલકત ભાડે આપવાથી મળેલ ભાડો, આગળ આપણે જે દ્વિ વ્યવહાર જોયો હતો એમાં ત્યારે આને નફા નુકસાન એટલે કે કામગીરીમાં કે નાણાકીયમાં દર્શાવેલું હતું, પણ અહીંયા એને રોકાણ પ્રવૃત્તિમાં સૂચવેલું છે. આ વ્યવહારો મહેસૂલી આવક પણ આ રકમો મિલકતમાં રોકાણને કારણે ઉદભવે છે, તેથી રોકાણની પ્રવૃત્તિમાં તે દર્શાવાય છે. રોકાણની પ્રવૃત્તિઓમાં બિનચાલુ મિલકતના ભાગ તરીકે સ્થિર દ્રશ્ય મિલકતનો સમાવેશ થાય છે, જેમાં પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર જે કેવી મિલકતો છે, ઘસારા પાત્ર મિલકત. તો આપણે જે દાખલા ગણવામાં મોસ્ટ ઓફ દાખલામાં એનો ઘસારો તો ગણવાનો રહેશે. હવે ઘણી વખત શું થાય તો કે પ્રશ્નમાં આપણને શું તો કે ખરીદેલ મિલકત હોય એની કિંમત આપવામાં ન આવે, આ વેચેલ મિલકત હોય એની કિંમત ન આપે, આ ઘસારાની કિંમત ન આપે, અથવા તો વેચેલ મિલકતનો નફો ન આપ્યો હોય કે નુકસાન આપ્યું ન હોય. તો એમ બધી વિગતો માટે રોકડ પ્રમાણપત્રક છે એ માટે અનિવાર્ય છે, જેથી જે તે મિલકતનો અહીંયા આપણે આ બધી વિગતો રોકડ પ્રમાણ માટે જોઈએ. કારણ કે રોકડ પ્રમાણપત્રકમાં શું જોઈએ તો કે ખરીદી વેચાણ મિલકત છે એ બધું એમાં દર્શાવવાનું હોય છે. તો મિલકતનું ખાતું તૈયાર કરી અને વિગતો શોધવામાં આવે છે, જે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. એમ પૂછે, નિરાલી કંપની લિમિટેડની નીચે આપેલ વિગતોને આધારે રોકાણની પ્રવૃત્તિનો રોકડ પ્રવાહ શોધો. તો અહીંયા રોકાણની પ્રવૃત્તિમાં તમને બાકી આપેલી છે યંત્રની શરૂની, આખરની, વર્ષ દરમિયાન વેચેલ યંત્રની ચોપડી કિંમત, યંત્ર પર પડેલ ઘસારો અને યંત્રની વેચાણ, તમામ જે વસ્તુ છે એ આપણને યંત્ર વિશેની જ આપેલી છે. માટે અહીંયા આપણે એમાં યંત્ર ખાતું તૈયાર કરવું પડે. Thank you.
ફર્નિચર થતું, એમાં પણ શબ્દની માંથી આપણે નીચે બારલા, આપણે એ બાકી આગળ ડાયમાં લખ્યું બારલા. ફર્નિચર પર નો ઘસારો આપેલો છે બે લાખ.
બાકી આગળ લઈને આખરની 2017 માં પણ બાકી આપેલી છે ત્યાં આપણે લખશું. એક લાખ આપેલા છે, લખો. હવે અહીંયા તમને હવાલામાં ઘસારો ગણવાનો કીધો છે. ફર્નિચર ઉપર 10% લેખે ઘસારો એટલે કે અહીંયા જે બાકી આપેલી હોય એની ઉપર ઘસારો જરૂરી બાકી પ્રમાણે એટલે ઘસારા ખાતા કેટલા કીધો છે તમે 10%. કેટલું આવશે? 8. કુલ ટોટલ તો એમાંથી સામેની બાકી છે બાદ કરો કેટલા થશે? 1,00,000. હવે પછી
Yeah, I'm going to have a funny little bit.